नमस्कार अर्विंद जीवाभाई प्राथमिक शाळाना ऑनलाइन एज्युकेशन में आप सर्वनु हार्दिक स्वागत छे। बाळ मित्रों, आपणे गया पीरियड में गणित में संख्यानी गम्मत में गभरू बुन्नी अने तरुना कूदका जोया के दसमो कूदको कया नंबर पर मारे छे। आपणे ए कूदका चार्ट द्वारा अने समझूती द्वारा जोई लीधा। हवे आगळ જોઈએ કે સમજૂતી ગભરુના સાત સાતના કુદકા। ગભરુ કોણ છે? તો ગભરુ છે હારા। એ ગભરુનો એક કુદકો સાત ખાના કૂદે છે। એ કૂદવાની શરૂઆત 90 નંબરથી કરે છે। 90 નંબરથી કૂદવાની શરૂઆત કરે છે એટલે એનો પ્રથમ કૂદકો 57 નંબર ઉપર આવે છે। બીજો કૂદકો 104 નંબર ઉપર આવે છે। ત્રીજો કૂદકો એનો 111, ચોથો 118, પાંચમો 125, છઠ્ઠો 132, સાતમો 139, આઠમો 146, નવમો 153 અને દસમો આપણે ચાર્ટ દ્વારા જોયો હતો તો 160 ઉપર આવતો હતો અને 11મો 167 અને 12મો 174 ઉપર આવે છે। એટલે ગભરુ 174 ઉપર કેટલા કૂદકે આવ્યો? તો 12 કૂદકે આવ્યો। હવે આપણે જોઈએ બુન્નીના કૂદકા। બુન્નીનો એક કૂદકો 5 ખાના કૂદે છે। કેટલા ખાના કૂદે છે? 5 ખાના। એ 99 નંબરથી કૂદવાની શરૂઆત કરે છે એટલે 99 નંબરથી કૂદે છે એટલે એનો એક કૂદકો 104 નંબર ઉપર આવે છે। બીજો કૂદકો 109 ઉપર આવે છે। ત્રીજો 114, ચોથો 119, પાંચમો 124, છઠ્ઠો 129, સાતમો 134, આઠમો 139, નવમો 144, દસમો આપણે જોયું તો દસમો 149 નંબર ઉપર આવે છે। દસમો કૂદકો કેટલા ઉપર આવે છે? 149। અગિયારમો કૂદકો એનો આવશે 154 ઉપર। કેટલા ઉપર આવશે? 154 નંબર ઉપર આવશે। બારમો કૂદકો એનો 159 નંબર ઉપર આવશે। તેરમો કૂદકો એનો 164 નંબર ઉપર આવશે। ચૌદમો કૂદકો એનો 169 નંબર ઉપર આવશે અને 15મો કૂદકો એનો 174 નંબર ઉપર આવશે। તો 15મો કૂદકે એ કયા નંબર ઉપર આવશે? તો 174, જ્યારે ગભરુ 12 કૂદકે આવતો હતો। હવે આપણે જોઈએ તરુના કૂદકા। તરુના 4-4ના કૂદકા। તો તરુ કોણ છે? દેડકો। દેડકાનો એક કૂદકો કેટલા ખાના કૂદે છે? 4। એ તરુ છે, એ તરુ 106 નંબર ઉપરથી કૂદકા મારવાનું શરૂ કરે છે। 106 નંબરથી કૂદકા મારે છે એટલે એનો પ્રથમ કૂદકો આવશે 110 નંબર ઉપર, બીજો 114, ત્રીજો 118, ચોથો 122, પાંચમો 126, છઠ્ઠો 130, સાતમો 134, આઠમો 138, નવમો 142, દસમો 146, અગિયારમો 150, બારમો 154, તેરમો 158, ચૌદમો 162, પંદરમો 166, સોળમો 170 અને 17મા 174। તો આ તરુ છે એ 17 કૂદકા મારે છે એટલે એ 174 નંબર ઉપર
આવે છે. આપણે બધાના કૂદકા જોયા, એમાં 174 નંબર ઉપર સૌથી ઓછા કૂદકામાં કોણ આવે છે? તો ગભરવું. ખાલી જગ્યા ગભરું અને બુન્ની બંને 104 ખાલી જગ્યા અને ખાલી જગ્યા ઉપરથી કૂદે છે. આગળ આપણે ચાર્ટમાં જોયું કે જે સંખ્યા બે કલરથી લખેલી હતી એ સંખ્યા ઉપરથી બે પ્રાણીઓ પસાર થતા હતા. ચાર્ટમાં જોયું હતું ને? તો ગભરું અને બુન્ની 104 નંબર ઉપરથી પસાર થાય છે, 139 અને છેલ્લે 174 ઉપરથી પસાર થાય છે. શોધી કાઢો. બુન્ની અને તરુ બંને જેના ઉપરથી કૂદકામ મારશે તે નંબર ખાલી જગ્યા, ખાલી જગ્યા, ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. આ પણ આપણે ચાર્ટ દ્વારા જોયું હતું કે બુન્ની અને તરુ 114 નંબર ઉપરથી કૂદકો મારે છે, 134 નંબર ઉપરથી, 154 અને છેલ્લે 174 નંબર ઉપર કૂદકો મારે છે. આપણે જોયું તો 174 નંબર ઉપર ગભરું, બુન્ની અને તરુ ત્રણેય કૂદકો મારે છે. જે નંબર ઉપરથી ત્રણેય જણ કૂદકો મારશે તે નંબર ખાલી જગ્યા છે. આગળ આપણે જોયું તો ત્રણેય જણ કયા નંબર ઉપર કૂદકો મારે છે? તો 174 નંબર ઉપર. સૌથી ઓછા કૂદકામાં પૂરો કરનાર ખાલી જગ્યા છે અને તે ખાલી જગ્યા કૂદકામાં પૂરું કરશે. સૌથી ઓછા કૂદકામાં પૂરું કરનાર પ્રાણી કયું હતું? તો ગભરું. કયું હતું? ગભરું. કેટલા કૂદકા માર્યા હતા એને? તો 12 કૂદકામાં એ 174 ઉપર આવી ગયો હતો. હવે બાળ મિત્રો જુઓ આ ચિત્ર, એમાં કેટલાક બાળકો કૂદકા મારી રહ્યા છે. તમારે પણ આવા કૂદકા મારવાના છે. ચલો એક પ્રવૃત્તિ જોઈએ. જુઓ અહીંયા પગથિયાની રમત એક બાળકી રમી રહી છે. કૂકરું નાખે છે એક ખાનામાં અને પછી એ ખાનું એ કૂદી જાય છે. બીજી પ્રવૃત્તિ જોઈએ. બે ડગલા આગળ કૂદકા મારો. તમારે બે ડગલા આગળ કૂદકા મારવાના છે. ચલો જોઈએ. તો અહીંયા અમે પગથિયા દોર્યા છે અને એની અંદર સંખ્યા લખી છે. આપણે બે ડગલા આગળ કૂદકા મારવાના છે. જુઓ અહીંયા આ બાળક કૂદકો મારે છે. કયા નંબર ઉપર ઊભો છે? 102 નંબર ઉપર. કેટલા ડગલા કયા છે? બે ડગલા. તો 102માં 2 ઉમેરી એટલે કેટલા થાય? તો 102 પછી 103 અને 104 થાય. તો 102થી આ બાળક ડગલો મારશે, કૂદકો મારશે. તો કયા નંબર ઉપર આવશે? બે ડગલા આપણને કહ્યું છે કે બે ડગલા કૂદકા મારવાના છે. તો 102થી કૂદકો મારશે એટલે આવશે 104 ઉપર. 104થી એ બે ડગલા આગળ કૂદકા મારશે એટલે કેટલા આવશે? 106. અને 106થી બે ડગલા આગળ કૂદશે એટલે કેટલા હશે? 108. અને 108થી બે ડગલા આગળ કૂદશે એટલે 110. હવે આપણે આમાં જોયું કે બાળક 102થી કૂદે છે, 104 આવે છે, બે ડગલા આગળ કૂદે છે, પછી 104થી બે ડગલા આગળ કૂદે એટલે 106. આમ સંખ્યાઓ વધતી જાય છે. તો જ્યારે સંખ્યાઓ વધતી જતી હોય એટલે એમાં શું કરવાનું? બે ઉમેરવાના. આગળ જોઈએ. બે ડગલા પાછળ કૂદકો મારો. આપણે એનાય સીડી દોરેલી છે. હવે આ બાળક 110
સુધી કૂદી જાય છે અને 110થી પાછો વળે છે. જોયું ને તમે ચિત્રમાં? તો 110થી બે ડગલા પાછા વળે છે એટલે કયા નંબર ઉપર આવશે? 108. તો 110 કરતાં 108 કેવા કહેવાય? ના ના. એટલે અહીંયા શું થાય છે? સંખ્યા ઘટતી જ જાય છે. એટલે આપણને જે ડગલા કયા હોય એ આપણે 110માંથી બાદ કરવાના છે. આપણને કેટલા ડગલા ગયા? બે. તો 110માંથી આપણે બે બાદ કરવાના છે. એટલે 110માંથી બે બાદ કરીએ એટલે હશે 108. 108માંથી બે બાદ કરીએ એટલે કેટલા આવશે? જુઓ, 108 - 2. બે એક અંકની સંખ્યા છે એટલે એ કયા સ્થાનમાં હશે? એકમના સ્થાનમાં. આઠમાંથી બે જાય તો શું આવે? 6. દશકના સ્થાનમાં કોઈ સંખ્યા નથી એટલે અહીંયા ત્યાં 0 આવશે. અને 100ના સ્થાનમાં પણ કોઈ સંખ્યા નથી એટલે એ પણ 1 નીચે જવાબમાં આવી જશે. તો 108માંથી આપણે બે બાદ કર્યા એટલે કેટલા આવ્યા? 106. તો બે ડગલા પાછો કૂદકો મારશે એટલે ક્યાં હશે? 106 નંબર ઉપર. આવી રીતે આપણે બાદ કરતા જવાનો બે બે સંખ્યા. 106થી બે ડગલા કૂદકા મારશે પાછો એટલે આવશે 104. અને 104થી બે ડગલા પાછો કૂદકા મારશે એટલે ક્યાં હશે? 102 ઉપર. એટલે આપણે આમાં તમને ખબર પડી હશે કે જ્યાં સંખ્યાઓ ઘટતી જાય ત્યાં બાદ બાકી કરવાની, જ્યાં સંખ્યાઓ વધતી જાય ત્યાં સરવાળો કરવાનો. આ છે આપણે પ્રવૃત્તિ જોઈ. હવે સંખ્યાઓ જોઈશું કે બે ડગલા આગળ કૂદકા મારો. તો અહીંયા તમને 3 સંખ્યાઓ આપી છે. જુઓ, 104, 106 અને 108. તો 104 પહેલી હતી, બીજી 106 અને ત્રીજી 108. તો આપણે જોયું તો આમાં સંખ્યાઓ વધતી જાય છે. તો સંખ્યા વધતી જાય તો શું કરવાનું? ઉમેરવાનું. કેટલા ડગલા કયા છે? બે ડગલા. એટલે આ સંખ્યાઓમાં આપણે બે બે ઉમેરતા જવાનું છે. 108માં બે ઉમેરીશું તો આવશે 110. 110માં બે ઉમેરીશું તો 112. 112માં બે ઉમેરીશું તો 114. 114માં બે ઉમેરીશું તો 116 આવશે. હવે આપણે જોઈએ કે બે ડગલા પાછળ કૂદકો મારો. અહીંયા તમે સંખ્યા જુઓ, 3 સંખ્યા. એ પહેલી છે 262, બીજી છે 260 અને ત્રીજી છે 258. તો 262 કરતાં 260 કેવા કહેવાય? ના ના. બરાબર, 260 કરતાં 258 ના ના. એટલે અહીંયા સંખ્યાઓ શું થાય છે? ઘટતી જાય છે. તો સંખ્યાઓ ઘટતી જાય છે એટલે અહીંયા શું કરવું પડે? બાદ બાકી. કેટલા ડગલા કયા છે? બે. તો આ સંખ્યાઓમાંથી આપણે બે બાદ કરવાના છે. તો 258માંથી બે બાદ કરીશું એટલે આવશે 256. 256માંથી બે બાદ કરીશું એટલે આવશે 254. 254માંથી બે બાદ કરીશું એટલે આવશે 252. 252માંથી બે બાદ કરીશું એટલે આવશે 250. બાળમિત્રો, અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું કે બાદબાકી કરો કે સરવાળો કરો, પણ બંને સંખ્યાઓ એના સ્થાન પ્રમાણે મૂકવાની, બરાબર, અને પછી જ ગણતરી કરવાની. થેન્ક યુ.